હલો વિદ્યાર્થી મિત્રો ગાય કાલે આપણે પાઠ ઓગણીસ સત્યમય પૂર્ણ કર્યો આજે આપણે હવે કાવ્ય વીસ છેલ્લો પાઠ છે પછી ગ્રામરના બે ટોપિક હવે બાકી રહેશે અભ્યાસ પાંચ ચાર ને પાંચ ને છ ચાર સુધી તો આપણે થઈ ગયું છે ત્યાર પછી આપણે વ્યાકરણ ચાલુ કરીએ છીએ આજે આપણે પ્રસ્તાવના અને બે શ્લોક કરીશું ચાલો કાવ્ય કાવ્યવીસ તથેવતિષ્ઠથી તથેવ તેમનું તેમજ તિષ્ઠતી એટલે રહે છે તથેવા સંધિ પણ છે બાજુમાં લખી જ નાખજો તથા પ્લસ એવ તથેવ સ્વાધ્યાયમાં પણ હશે ટિપ્પણમાં છતાં તમે અહીં લખી લેજો તથેવ એટલે તથા પ્લસ એવ તિષ્ઠતી તેમનું તેમજ રહે છે હવે પ્રસ્તાવના જેમ પ્રત્યેક ફળને પોતાનો આગવો રસ હોય છે કોઈ પણ ફળ હોય તો એને પોતાનો આગવો રસ હોય છે તમે જેમ કે પ્રત્યેક ફળને પોતાનો આગવો રસ હોય છે એટલે કે ફળ કેટલી પ્રકારના ફળો આવે છે અને તમે બધા ખાવ પણ છો તો એમાં કેરીનો સ્વાદ જુદો હોય સફરજનનો સ્વાદ જુદો હોય દાડમનો જુદો ઘણા બધા બધા ફળોનો સ્વાદ અલગ અલગ હોય છે એટલે કે છે દરેક ફળને પોતાનો આગવો રસ હોય છે કારણ કે આપણે રસ ઉપરથી સ્વાદ ઉપરથી જ આપણને ખબર પડે કે આ કયું ફળ આપણે ખાધું તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે સંસ્કૃતમાં ઘણા બધા કવિઓ રહેલા છે એમણે દરેકે પોતે જે શ્લોક લખ્યા છે એમાં દરેકને પોતાનો રસ હોય છે એટલે કે જુદા જુદા કવિઓ એ પદ્ય પદ્ય એટલે શ્લોક કે પોતાનો આગવો રસ હોય છે છતાં આપણે વ્યક્તિગત રૂચિને કારણે અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ તો વ્યક્તિગત રીતે કે ઘણા કવિઓ હોય પણ આપણને એમાંથી એક સારો કવિ હોય એ જ ગમતું હોય તો આ રીતે અહીં મજાનો શ્લોક મૂક્યો છે તો અમુક ફળને વધારે આપણે પસંદ કરીએ કે કે ફળોનો રાજા કોણ તો કે કેરી કેરી બધાને જ ભાવતી હોય છે પછી કેસર કેરી એમાંય ઘણા બધા પ્રકાર આવે પણ ફળોનો રાજા કેસર કેરી કહેવાય તો આપણને એ જ ભાવતી હોય છે એટલે કે અમુક ફળને આપણે વધારે પસંદ કરીએ કેરીને જ બધા પસંદ કરે છે બરાબર તો આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્વને હાનિ પહોંચાડતો નથી ભલે તમને કેરીનો રસ ગમે પણ બીજા ફળને કઈ નુકસાન તમે નથી કરતા જેને કોઈને કેરી ભાવે કોઈને સફરજન ભાવે કોઈને દાડમ ભાવે કોઈને સ્ટ્રોબેરી ભાવથી એટલે બધાને અલગ અલગ ભાવ પણ બીજા ફળને કોઈ નુકસાન પહોંચતું નથી એવું આપણે ભાષામાં કે કવિઓ કે લેખકોમાં પણ હોય છે કે પોતાને આવડત હોય એવું પોતે લખતો હોય છે એમાં બીજાને નુકસાન પહોંચાડવાનું હોતું નથી તે મહાકવિઓના અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ કરાવવાનો પ્રસ્તુત કાવ્યની અંદર કરવામાં આવેલો વ્યવહાર છે તો આ કાવ્યમાં એવું જ છે કે દરેક કવિ જેટલા સંસ્કૃત સાહિત્યમાં કવિઓ છે મહાન કવિઓ પાછા કવિ તો ઘણા બધા હોય પણ એમાં મહાન કવિઓ છે એનો રસાવાદમાંથી એનો જે મુખ્ય શ્લોક હોય એને ગમતો હોય એ શ્લોક અહીંયા મૂકવામાં આવ્યો છે આ કવિઓના અન્ય પદ્યોનું મહત્ત્વ કોઈ રીતે ઓછું કરતો નથી એણે ઘણા બધા પદ્યો કે શ્લોકો રચ્યા છે એમાં એ બીજા શ્લોકોનું મહત્ત્વ ઓછું થતું નથી કારણ કે અહીંયા જે શ્લોક મૂકવામાં આવે છે ઉત્તમમાં ઉત્તમ શ્લોકો છે તમારા દસમા ધોરણમાં તો આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા અને નાટક મહાકાવ્ય કથા આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા છ મહાકવિઓની એક એક રચના પસંદ કરીને અહીં મૂકવામાં આવી છે કોઈ પણ સમયે કોઈ પણ કાવ્ય કવિઓએ બીજા ગમે એટલા શ્લોકો લખ્યા છે પણ જે અહીંયા પસંદ કરવામાં આવ્યા છે એના કરતાં જે બીજા શ્લોકો છે એનું મહત્વ કંઈ ઓછું થતું નથી પણ અહીંયા સારામાં સારા શ્લોકો મૂકવામાં આવ્યા છે કે નાટકમાં શ્લોક આવે મહાકાવ્યમાં આવે કથા હોય એમાં આવે આખ્યાયિકા હોય આ બધા પાઠ ને પુસ્તકોના પ્રકાર છે ગુજરાતીમાં તમારે આવે છે કાવ્ય મહાકાવ્ય નાટક આપણે પણ આવે છે આખ્યા ક્યાં જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને અહીં સાહિત્ય જગત અમર થઈ ગયેલા છ મહાકવિઓએ પાછા કેવા થઈ ગયા છે અમર કે એનું જ્યાં ગમે ત્યારે એનું નામ ઇતિહાસમાં બોલાય એને અમર થઈ ગયેલા કે ભલે શરીરથી હાજર ન હોય પણ એ અમર કે મર્યા નથી એ પોતાના શરીરથી મરી ગયા છે પણ નામથી મર્યા નથી આવા છ મહાકવિઓના એક એક રચના પસંદ કરીને અહીં મૂકવામાં આવી છે આવા મહાકવિઓ થઈ ગયા છે આપણા સંસ્કૃત સાહિત્યમાં તો પહેલો શ્લોક મહાકવિ મહાકવિભાસનો છે જો અંડરલાઈન કરજો આ છેલ્લો ફકરો બહુ મહત્ત્વનો છે કે પહેલો શ્લોક કોનો છે તો કે મહાકવિ નો છે ક્યાંથી લેવામાં આવે એકાંકી કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે તો તમારે પહેલા શ્લોકની બાજુમાં લખવાનું મહાકવિભાસ લખેલું છે એની બાજુમાં કર્ણભાર પુસ્તકમાંથી લેવામાં આવેલો છે તમારે આવું જોડકું પૂછાશે કે મહાકવિ મહાકવિભાસને પુસ્તકનું નામ શું સામે જોડકું છે તો કર્ણભારમાંથી લેવામાં અને તેમાં શું વર્ણન કરવું તો કે તેમાં દાનનું મહત્ત્વ અને યજ્ઞમાં જે આપણે સામગ્રી હોમીએ છીએ હોમનો મહિમા બતાવવામાં આવ્યો છે દાન અને હોમનો મહિ બીજો શ્લોક મહાકવિ કાલિદાસનો છે કાલિદાસો તમારા સમાજ વિદ્યામાં આવે તો બીજો શ્લોક મહાકવિ કાલિદાસનો છે કેવા કવિ હતા મહાન કવિ હતા તે માલવિકા વિકા અગ્નિમિત્રમ નામના નાટકમાંથી લેવામાં આવ્યો છે તો કાલિદાસનું કયું પુસ્તક તો કે માલવિકા વિકા અગ્નિમિત્રમ નાટકનું આખું પુસ્તક હોય આ બધા પુસ્તકના નામ જ છે અને તે તે શ્લોકની અંદર બીજાથી દોરવાયા વગર મનુષ્ય પોતે પોતાની બુદ્ધિથી સારા નરસાનો ભેદ પારખવો વિચાર કરીને કોઈ નિશ્ચય નિશ્ચય કરવાનું જણાવ્યું છે કે બીજાની બુદ્ધિથી હા એ આ નહીં કરવાનું પોતાની બીજાને પારકાની બુદ્ધિથી આ નહીં પાડવાની પોતાની બુદ્ધિથી આ કાર્ય કરવું જોઈએ એટલે કે ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી ત્રીજો શ્લોક ક્યાંથી તો કે ભવભૂતિ નામના કવિ છે અને ઉત્તર રામચરિતમાંથી આ શ્લોક લેવામાં એમાં ત્રીજા શ્લોકમાં મહાન પુરુષોના મનની વાત કરવામાં આવી છે એની લાક્ષણિકતાઓ વર્ણવેલી છે તે દર્શાવે છે કે દરેક મહાન પુરુષનું મન વજ્રથી પણ કઠોર હોય છે અને ફૂલ કરતા પણ કોમળ હોય છે આ ત્રીજા શ્લોકની અંદર બતાવવામાં આવ્યું છે મહાન પુરુષોનું હૃદય કેવું હોય મન કેવું હવે ચોથા શ્લોકની વાત બતાવવામાં આવી છે કે ચોથો શ્લોક શામાંથી લેવામાં તો ગદ્યકાર બાણભટ્ટની કાદંબરીમાંથી લેવામાં આવ્યું છે ગદ્યકાર બાણભટ્ટ છે ગદ્ય સમ્રાટ બાણભટ્ટ કહેવાય એ તમારા સમાજ વિદ્યામાં આવે છે તો પ્રસિદ્ધિ પામેલો છે તેમાં દુષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવે કે ખરાબ માણસ કેવો હોય એના લક્ષણો કેવા હોય એના ગુણો કેવા હોય એ બતાવવામાં આવ્યું છે ચોથા શ્લોકની અંદર હવે પાંચમો શ્લોક છે એ નાટ્યકાર મૃચ્છકટિકમમાંથી ને તો નાટ્યકાર શુદ્રક એ કવિનું નામ છે કે શુદ્રકના મૃચ્છકટિકમ નાટકમાંથી આ શ્લોક પસંદ કરવામાં આવેલો છે અને એ શ્લોકની અંદર ગરીબાઈ માણસના દિલનું દયામણું દુઃખ આ લેખાયું છે કે ગરીબ અને દુઃખનું વર્ણન કરવામાં આવ્યું છે શ્લોક છે નાટ્યકાર શુદ્રકના મૃક્ષ કટિક્રમમાંથી પસંદ કરવામાં આવેલો તેમાં ગરીબાઈ ગરીબ માણસના દિલ દિલનું દયામણું દુઃખ વર્ણવવામાં આવ્યું છે કે ગરીબ માણસ હોય એના દિલની અંદર કેટલું દુઃખ હોય એ આપણે એને જાણી શકતા નથી એ તો ગરીબ એને જ ખબર હોય છે જે ગરીબી રેખા નીચે જીવતા હોય એને અને છેલ્લો છઠ્ઠો શ્લોક છે એ રવિગુપ્ત નામના કવિની રચના છે જો ને રવિગુપ્ત નહીં લખેલું હોય તો લખી લેજો અન્ડરલાઈન પણ કરજો છેલ્લો શ્લોક રવિગુપ્ત નામના કવિની છે કોઈ પુસ્તક નથી એમાં સજ્જન માણસની પ્રશંસા કરવામાં આવી સુપેરે કરવામાં આવી છે સારી રીતે કે સજ્જન માણસો કેવા હોય છે તો રવિગુપ્ત નામના કવિ એને કોઈ પુસ્તક નથી પણ એ ખાલી કવિ છે એમણે પુસ્તકો લખ્યા નથી એટલે કે છે કે એમાં સજ્જન માણસનું વર્ણન કરવામાં આવ્યું સારી રીતે વર્ણન કરવામાં છે આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ મહત્વની છે આમાં ભલે આ હકીકતો આપણને ઋષિ મુનિઓ વખતે લખાઈ ગયેલી છે પણ અત્યારે આપણને ઉપયોગી થાય છે એનો ખૂબ જ મહિમા છે તે મનુષ્ય જીવનનો ભાગ બનવો જોઈએ માણસનો એક ભાગ બનવો જોઈએ તો જ કાવ્યનું શિક્ષણ સફળ બની શકે જો આ માણસ પોતાના જીવનમાં એક ભાગ તરીકે એનો ઉપયોગ કરે તો માણસનું જીવન સફળ બની જાય છે એવું આ કાવ્યની અંદર સમજાવે છે તો હવે આપણે શ્લોક તરફ જઈશું પ્રસ્તાવનાનો છેલ્લો પકરો ખૂબ જ મહત્ત્વનો છે શ્લોક સાથે કવિ પુસ્તકનું નામ તમારે અહીં શ્લોકની નીચે લખતું જવાનું છે બરાબર છે લખી નાખજો એ શિક્ષા ક્ષયમ ગચ્છતી કાલ પર્યયાત તો શિક્ષા એટલે વિદ્યા ક્ષયમ એટલે નાશ પામે છે નાશ પામી જાય ગચ્છતી એટલે જાય છે કે ના વિદ્યા નાશ પામી જાય પણ ક્યારે કાલ તો સમય જતા સમય ઘણો બધો વિધે તમે ભણ્યા હોય પછી દસ વર્ષ સુધી કાંઈ ઉપયોગ ના કરો તો તમારી વિદ્યા નાશ પામી જાય સતત એને ચાલુ રાખવી પડતી હોય છે એટલે કે છે સમય જતા વિદ્યા નાશ પામે છે અથવા તો નાશ પામી જાય છે સુબુદ્ધ મુલા ખૂબ જ સુબુદ્રમુલાહા એટલે મજબૂત મૂળવાળા પાદપહા એટલે વૃક્ષો બહુવચનમાં છે પાદપ એટલે વૃક્ષ થાય અને પાદપહા એટલે વૃક્ષોની પતંથી એટલે પડી જાય છે મજબૂત મૂળવાળા વૃક્ષો પણ કાલ કાલપર્યયાત એટલે સમય જતાં પડી સમય જતાં મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જાય આપણે જાણીએ છીએ વાવાઝોડો આવે ત્યારે

ચોમાસામાં આખો તળાવ કે ભરાઈ ગયું હોય અને ઉનાળો આવે ત્યારે સુકાઈ જતું હોય છે એટલે કે છે કે જળાશયમાં રહેલું જળ પણ સુકાઈ જાય સમય જાય ત્યારે પરંતુ ઉત્તમ ઉત્તમ એટલે યજ્ઞમાં હોમેલી વસ્તુ એને સમીધ કહેવામાં આવે તલ જવ સુગંધીદા લાકડું ચંદન જે કઈ હોમીએ એને સમીધ એટલે કે યજ્ઞમાં હોમેલું સમીધ ચ એટલે અને દત્તમ ચ અને આપેલું દાન સમય યજ્ઞમાં હોમેલું સમિધ અને બીજાને આપેલું દાન તથેવતિષ્ઠતી તેમનું તેમ જ રહે છે એ ક્યારેય નાશ પામતો નથી એટલે કહે છે સમય જતાં વિદ્યા પણ નાશ પામે છે અને સમય જતાં મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે અને સમય જતાં જળાશયમાં રહેલું જળ પણ સુકાઈ જાય છે પરંતુ યજ્ઞમાં હોમેલું સમિધ અને બીજાને આપેલું દાન તેમનું તેમ જ રહે છે હવે આપણે શ્લોક ઉપર બે નંબર ઉપર એ કોણ છે કવિ તો કે કયા પુસ્તકમાંથી લેવામાં આવે તો બાજુમાં તમારે કરણભાર લખી નાખવાનો છે ફરજિયાત બરાબર એ પૂછાય જોડકા પૂછાશે હવે બીજો શ્લોક છે પુરાણમ ઇત્યેવ ન સાધુ સર્વમ કાવ્યમ નવમ અત્ય અવધ્યમ સંત પરિક્ષયા અનુ છે એટલે સર્વમ સાધુ બધું જ સત્ય છે એવમ એવું હોતું નથી એટલે કે જે વસ્તુ જેટલું જૂનું છે એ બધું સત્ય છે એવું હતું નથી એવી જ રીતે કહે છે કે કાવ્યમ નવમ કાવ્ય નવું છે એટલે અવધ્યમ એટલે ટીકા ન કરી શકાય અવધ્યમ ન ચોપી કાવ્ય નવું છે એટલે તેની ટીકા ન કરી શકાય એવું પણ હોતું નથી કાવ્ય નવું છે એટલે તેની ટીકા ન કરી શકાય એવું પણ નથી સંતઃ સંતઃ એટલે સજ્જન માણસ સજ્જન પરીક્ષા અંત્ય તેતદ ભજન્તે તો સજ્જન માણસ આ બેની પરીક્ષા કરે છે કયા બેની તો કે જૂનું પ્રાચીન છે એ અને કાવ્ય બંનેની પરીક્ષા કરે છે અને ત્યાર પછી ભજન તે એ ત એકને જ સેવે છે બેની પરીક્ષા કરે સજ્જન માણસ શું કરે કે આ બધું સાચું છે એ અથવા તો કાવ્ય નવું છે એનું ખંડન કર્યું છે એ આ બંનેની પરીક્ષા કોણ કરે તો કે સજ્જન માણસ સજ્જન માણસ આ બંનેને પરીક્ષા એટલે પારખીને કોઈ એકને ભજે છે સજ્જન માણસ બધા સાથે ન હોય સારા માણસો સાથે જ હોય દુર્જન સાથે ક્યારેય સજ્જન માણસ ઊભો પણ રહેતો નથી એટલે કહે છે સજ્જન માણસ આ બેને પારખીને કોઈ એકને ભજે છે અથવા તો સેવે છે એવી જે મૂર્ખ માણસ પરપ્રત્ય બુદ્ધિ એવી જે મૂઢ એટલે મૂર્ખ માણસ પર બુદ્ધિ બીજાની બુદ્ધિથી થી પ્રત્યને એટલે દોરવાઈને રહે છે બીજાની બુદ્ધિથી કામ કરે છે એને મૂર્ખ માણસ કહેવાય આપણી બુદ્ધિથી જ આપણે કામ કરવું જોઈએ ઘણા પરીક્ષા આવે ને એટલે બીજાના ફાફા મારતા હોય છે એ બીજાની બુદ્ધિથી કામ કર્યું કહેવાય એટલે કે છે મૂર્ખ કહેવાય એને કે મૂર્ખ માણસ બીજા પારકાની બુદ્ધિથી દોરવાયેલા રહે છે આ કોણ કહે છે મહાકવિ કાલિદાસ કહે છે એને માલવિકા અગ્નિમિત્રમ નાટકમાંથી આ શ્લોક અહીં પસંદ કરીને મૂક્યો છે અસ્તુ